हेलो विद्यार्थी मित्रों, आज आप शीखीशू धोरण छ गणित चेप्टर नंबर 10 मापन में स्वाध्याय 10.3 भाग 5 में क्वेश्चन नंबर 3। नीचे की आकृति ने लंबचौरस विभाजित कर क्षेत्रफल गणो, माप सेंटीमीटर में आपेला है तमने, बराबर है। तो आप 1, 2, 3 चार वार लंबचौरस भाग पड़ा, तो कि पहलू चौरस है, त्रीजो चौरस है, बराबर है मित्रों, ने बीजो ने चौथो केवो छे तमने लंबचौरस में तमे जोई शको छो। हवे शुं करवानुं छे कि 1, 2, 3, 4 ने लंबचौरस ने चौरसना क्षेत्रफळ शोधो, पछी कुल जे मळे एनुं शुं के आखो आकृतिनुं आपणे क्षेत्रफळ शोधवानुं छे। चलो आपणे ए दाखलो गणीशुं। एमां शुं कीधुं छे कि चौरस एकनुं क्षेत्रफळ बराबर लंबाई गुणिया लंबाई, तो कि 3 × 3 = 3, 3 × 3 = 9, ए 9 ए तमारो जवाब छे एनो। पछी लंबचौरस 2 નું क्षेत्रफळ, तो कि लंबाई गुणिया पहोळाई, तो कि 2 × 1, 2 चौरस सेमी तमारो जवाब थयो। जे चौरस 3 માં શું કીધું છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ 4 × 2 એ, પછી શું કીધું કે ત્રીજા દાખલામાં કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 3 × 3 એટલે 9 ચોરસ સેમી। પછી આપણે આખું ક્ષેત્રફળ શોધવાનું છે, આકૃતિનું આપણે આખું ક્ષેત્રફળ શોધવાનું છે। તો પહેલાંનું કેટલું મળ્યું? 9 મળ્યું, 9 ચોરસ સેમી। પછી બીજાનું મળ્યું 9 ચોરસ સેમી। પછી ત્રીજાનું મળ્યું આપણે 9 ચોરસ સેમી। આપણને ચોથાનું મળ્યું છે આપણને 8 ચોરસ સેમી। પછી શું કરવાનું છે? આ ચારેયનો આપણે સરવાળો કરવાનો છે, એટલે આપણને શું વિદ્યાર્થી મિત્રો જવાબ મળશે? 28 ચોરસ સેમી આપણું આખું ક્ષેત્રફળ, પહેલી આકૃતિનું ક્ષેત્રફળ આપણે જોયું। હવે આકૃતિ આપણે બી જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 3 લંબચોરસના ભાગ પડે છે, કેટલા પડે છે? 3 લંબચોરસના ભાગ પડે છે, તો કે 1, 2 અને 3, તો કે લંબચોરસનું આપણે પહેલાં ક્ષેત્રફળ લખવાનું છે, 1, 2 અને 3। પછી શું કહે છે? આખી આકૃતિનું આપણે ક્ષેત્રફળ શોધવાનું રહેશે। તો ચલો આપણે દાખલો નંબર બી ગણીએ। પછી બીમાં શું કીધું છે? લંબચોરસ એકનું ક્ષેત્રફળ, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ કેટલી આપી હતી વિદ્યાર્થી મિત્રો? 3 સેમી ગુણ્યા 1 સેમી, એટલે 3 × 1 = 3, 3 ચોરસ સેમી એ તમારો આન્સર છે। પછી ચોરસ લંબચોરસ બેમાં શું થાય કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એનું સૂત્ર છે, તો કે લંબાઈ કેટલી આપી છે? 3, અને પહોળાઈ 1, એટલે 3 × 1 = 3, એટલે 3 તમારો આન્સર થશે। પછી ત્રીજો, લંબચોરસ 3નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો કે 3 × 1 = 1, 3 તમારો આન્સર। પછી આખું આકૃતિને આપણું ક્ષેત્રફળ શોધવાનું છે, કે તો એક ચોરસ લંબચોરસ 1નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ 2નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ 3નું ક્ષેત્રફળ, તો કે 3 ચોરસ સેમી વત્તા 3 ચોરસ સેમી વત્તા 3 ચોરસ સેમી, એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે 9 ચોરસ સેમી આપણો આ જવાબ આવશે। હવે આપણે 11મો દાખલો જોઈએ કે નીચેની આકૃતિમાં લંબચોરસ વિભાજિત કરીને તેનું ક્ષેત્રફળ શોધો। એમાં પહેલું છે એ, કે એમાં આપણે 2 લંબચોરસ જોઈએ ત્યાં, બરાબર છે? અહીંયા પહેલાં લંબચોરસ આખું શોધવાનું છે, પછી આખી આકૃતિનું આપણે ક્ષેત્રફળ શોધવાનું રહેશે। તો ચલો આપણે દાખલો ગણીએ એ। એમાં શું કહે છે? લંબચોરસ 1નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો આપણે લંબાઈ કેટલી વિદ્યાર્થી મિત્રો મળી હતી? 12 સેમી મળી હતી, અને પહોળાઈ મળી હતી 2 સેમી, એટલે કે 12 × 2 = 24 સેમી, તમારો શું જવાબ આવે? કે 24 સેમી તમારો જવાબ આવે છે। પછી લંબચોરસ 2નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ કેટલી આપી હતી? 8 સેમી, અને પહોળાઈ કેટલી આપી હતી? 2 સેમી, તો કે 8 × 2 = 16, 16 ચોરસ સેમી આપણો જવાબ થાય। પછી આખું આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો, તમે શું કરો કે આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર લંબચોરસ 1નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ 2નું ક્ષેત્રફળ, તો લંબચોરસ 1નું ક્ષેત્રફળ આપણને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 24 મળ્યું, અને 2નું કેટલું મળ્યું? 16 મળ્યું, એટલે કે 24 વત્તા 16, એટલે શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? તો કે 40 જવાબ આવે, કે આપણું શું થયું? ચોરસ સેમી। આખું આપણું આકૃતિનું ક્ષેત્રફળ આપણને શું મળ્યું? 40 સેમી આપણને મળ્યું। હવે આપણે દાખલા નંબર બી જોશું। વિદ્યાર્થી મિત્રો, આપણે બી જોઈએ છીએ, તો બીમાં શું કીધું છે? આપેલી આકૃતિ ચોરસ લંબચોરસ 1, 2 અને 3 વિભાજિત કરેલ છે। ચોરસ 1 એટલે કે ચોરસ 1નું ક્ષેત્રફળ શું થાય? કે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે આપણે શું થશે? કે 7 × 7 થશે। પછી લંબચોરસ 2નું શું થશે? કે લંબચોરસ 2નું ક્ષેત્રફળ, તો કે લંબચોરસ 2નું ક્ષેત્રફળ, તેનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એની લંબાઈ કેટલી આપી છે? 7 આપી છે, અને એની પહોળાઈ કેટલી આપી છે? 7 આપી છે, 1, 2, 3 અહીંયા શું એની આવી છે? લંબાઈ આપી છે, અને પહોળાઈ કેટલી આપી છે? 7 આપી છે, કે 7 × 7 × 7, એટલે કે 7 વત્તા 7 વત્તા 7, શું કહે? 7નો સરવાળો, કે 7 × 7 × 7, એટલે 7 × 3 = 21, અહીંયા શું જવાબ આવશે તમારો? 21 સેમી, 21 સેમી ગુણ્યા 7, બરાબર છે, એટલે તમારો જવાબ આવશે 147,
પછી એવી રીતે આપણે ત્રીજાનું જોવાનું છે, તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો કે શું કહે ત્રીજામાં શું કહે છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે સાત ગુણ્યા સાત એટલે સત્યો સત્યો ઓગણપચાસ, બરાબર છે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? ઓગણપચાસ. ત્રીજાનો જવાબ શું આવે? તો કે ઓગણપચાસ આવે. પછી શું કરવાનું છે કે ક્ષેત્રફળ એક બે અને ત્રણ એનું શું કરવાનું? પહેલાંનો જે જવાબ આવ્યો હોય વત્તા બીજાનો જે જવાબ આવ્યો હોય વત્તા ત્રીજાનો જે જવાબ આવ્યો હોય એ આખો જે જવાબ મળે આપણે આખી આકૃતિનું ક્ષેત્રફળ થયું કહેવાય. હવે આપણે એનો દાખલો ગણીશું. બી ચોરસ વનનું ક્ષેત્રફળ શું કહે છે વિદ્યાર્થી મિત્ર? ચોરસ વનનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? તો આપણને સૂત્ર ખબર જ છે, તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, શું થાય લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આપણને પહેલી લંબાઈ શું મળી હતી? તો કે સાત સેમી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને બીજું શું મળ્યું હતું? તો કે સાત સેમી, કે સત્યો સત્યો ઓગણપચાસ સેમી આપણને મળે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? પછી શું કહે છે? લંબ ચોરસ બેનું ક્ષેત્રફળ, લંબ ચોરસ બેનું ક્ષેત્રફળ બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? એનું સૂત્ર તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું આનું સૂત્ર છે? કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણને લંબાઈ કેટલી મળી હતી વિદ્યાર્થી મિત્રો? તો કે ત્રણ વાર સાત મળ્યા, તો કે સાત વત્તા સાત વત્તા સાત ગુણ્યા સાત સેમી, તો કે સાત તેરીને એકવીસ, એકવીસ ગુણ્યા સાત સેમી શું થાય? એકવીસ ગુણ્યા સાત, તો શું વિદ્યાર્થી જવાબ આવશે? તો કે એકસો ને સુડતાલીસ ચોરસ સેમી. શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? એકસો ને સુડતાલીસ સેમી. એ તમારો બીનો જવાબ આવ્યો. હવે શું કરવાનું? કે હવે ત્રણ કરો છે કે ચોરસ ત્રણનું ક્ષેત્રફળ, ચોરસ ત્રણનું ક્ષેત્રફળ બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ. તેની લંબાઈ શું આપે વિદ્યાર્થી મિત્રો? કે સાત સેમી આપી છે. અને બીજી લંબાઈ કેટલી આપી છે? તો કે સાત સેમી આપી છે. તો કે સત્યો સત્યો ઓગણપચાસ ચોરસ સેમી. તમારો શું જવાબ આવ્યો? કે ઓગણપચાસ ચોરસ સેમી. એ આપણો જવાબ આવ્યો. હવે શું કરવાનું છે કે આખા આપણે આકૃતિનું આપણે ક્ષેત્રફળ શોધીશું. હવે શું કરવાનું છે મિત્રો? કે આકૃતિનું કુલ ક્ષેત્રફળ શોધો, એટલે ચોરસ એકનું ક્ષેત્રફળ વત્તા લંબ ચોરસ બેનું ક્ષેત્રફળ વત્તા ચોરસ ત્રણનું ક્ષેત્રફળ. તો ચોરસ વનનું ક્ષેત્રફળ આપણને શું વિદ્યાર્થી મળ્યું હતું? તો કે ઓગણપચાસ ચોરસ સેમી. પછી બીનું શું મળ્યું હતું? તો કે એકસો ને સુડતાલીસ ચોરસ સેમી. પછી સીનું એટલે કે ત્રીજાનું શું મળ્યું હતું? કે ઓગણપચાસ ચોરસ સેમી. પછી આ ત્રણનો શું કરવાનો? સરવાળો કરવાનો, બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે કે શું જવાબ હશે? કે બસો ને પિસ્તાલીસ ચોરસ સેમી. શું મળે આપણને? બસો ને પિસ્તાલીસ ચોરસ સેમી. આ આખી આકૃતિનું આપણે ક્ષેત્રફળ થયું. હવે આપણે દાખલો નંબર સી જોશું. હવે દાખલો તમે સી જો વિદ્યાર્થી મિત્રો, તો તમે એક ને બે તમને લંબચોરસ બતાવી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો કે લંબચોરસ એકનું ક્ષેત્રફળ શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે એની લંબાઈ કેટલી છે? ચાર છે. ને પહોળાઈ કેટલી છે? એક, એટલે કે ચાર એકા ચાર, એટલે તમને જવાબ શું આવશે પહેલાંનો? તો કે ચાર સેમી. પછી લંબચોરસ બેનું ક્ષેત્રફળ, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તેની લંબાઈ કેટલી આપે છે? પાંચ આપે છે. અને પહોળાઈ કેટલી આપે છે વિદ્યાર્થી મિત્રો? એક આપે છે, એટલે પાંચ એકા પાંચ, એટલે જવાબ શું આવે છે? પાંચ આવે છે. પછી શું કહે છે? આખી આકૃતિનું આપણે શું ક્ષેત્રફળ શોધવાનું છે? તો કે લંબચોરસ એકનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ બેનું ક્ષેત્રફળ. તો પહેલાંનું શું મળ્યું આપણને? મળ્યું ચાર મળ્યું, બરાબર છે મિત્રો? પછી બીજાનાનું શું મળશે આપણને? પાંચ મળશે. હવે શું કરવાનું? કે ચાર વત્તા શું કરી નાખવાનું છે? પાંચ કરવાનું, એટલે કે આખું ક્ષેત્રફળ તમને કેટલું મળશે? નવ ચોરસ સેમી આપણને ક્ષેત્રફળ મળશે. હવે આપણે દાખલો ગણીશું. હવે વિદ્યાર્થી મિત્રો સીમાં જોશું કે લંબચોરસ એકનું ક્ષેત્રફળ, લંબચોરસ લંબચોરસ એકનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર થાય વિદ્યાર્થી મિત્રો? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તેની લંબાઈ કેટલી આપી હતી વિદ્યાર્થી મિત્રો? તો કે ચાર સેમી. અને પહોળાઈ કેટલી આપી હતી વિદ્યાર્થી મિત્રો? એક સેમી. તો એક ચાર એકા ચાર સેમી આપણો જવાબ થાય. હવે આપણે બીજું ક્ષેત્રફળ, કે લંબચોરસનું બીજું ક્ષેત્રફળ,
तो શું થાય વિદ્યાર્થી મિત્રો જવાબ એનો તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ શું થાય વિદ્યાર્થી મિત્રો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તેની લંબાઈ કેટલી હતી વિદ્યાર્થી મિત્રો તો કે 5 સેમી હતી હા અને પહોળાઈ કેટલી હતી 1 સેમી તો કે 5 એકા 5 તો તમારો જવાબ શું આવશે કે 5 ચોરસ સેમી ઈ તમારો જવાબ આવશે હવે શું કરવાનું છે તો કે છે આકૃતિનું આખું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કે આકૃતિનું કુલ ક્ષેત્રફળ આકૃતિ નું કુલ ક્ષેત્રફળ બરાબર લંબચોરસ 1 નું ક્ષેત્રફળ 1 નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ 2 નું ક્ષેત્રફળ एक नो क्षेत्रफल केटलो मेळ्यो विद्यार्थी मित्रों 4 सेमी मेळ्यो आपणने तो के हाँ पछी बीजा नो केटलो मेळ्यो तो के 5 सेमी 4 वत्ता 5 एटले आपणे टोटल जवाब शुं आव्यो चोरस आकृति नो कुल क्षेत्रफल तो के 9 चोरस सेमी शुं आव्यो विद्यार्थी मित्रों तो के 9 चोरस सेमी